હેલો ફ્રેન્ડ્સ, તમારી સમક્ષ ફરી પાછો એક નવો વિડીયો બનાવીને લઈ આવ્યો છું. અગાઉના વિડીયોમાં આપણે શું જોયું હતું? બહુપદીનો અર્થ અને તેના પ્રકારો વિશે જોયું હતું. બહુપદી એટલે કે જેમાં એક કરતાં વધારે પદ હોય તેને આપણે બહુપદી કહેતા, બરાબર. જેના પ્રકારો હતા સુરેખ બહુપદી, પછી હતું દ્વિઘાત બહુપદી, ત્યાર પછી ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે જેમાં ચલ એક્સની મોટા મોટી ઘાત એક હોય તે જેનું વ્યાપક સ્વરૂપ હતું એક્સ વત્તા બી. ત્યાર પછી દ્વિઘાત બહુપદી, જેમાં ચલ એક્સની મોટા મોટી ઘાત બે હોય તેને આપણે કહેતા દ્વિઘાત બહુપદી, જેનું વ્યાપક સ્વરૂપ હતું એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. ત્યાર પછી ત્રિઘાત બહુપદી, જેમાં ચલ એક્સની મોટા મોટી ઘાત કેટલી હોય ત્રણ હોય તેને આપણે કહેતા ત્રિઘાત બહુપદી, જેનું વ્યાપક સ્વરૂપ હતું એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. તો આજે આપણે આ વિડીયોમાં શું જોશું? સોનેરી સૂત્ર એના દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના, જે મોસ્ટ એમ્પી છે સોનેરી સૂત્રો. મોસ્ટ એમ્પી દ્વિઘાત બહુપદી માટે જેનો વ્યાપક સ્વરૂપ આપણે ખ્યાલ છે એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, જેના શૂન્યોનો સરવાળો. દ્વિઘાત બહુપદી છે તો એમાં બે શૂન્ય, બરાબર, જેમાં આપણે સરવાળો જોશી શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, જ્યાં બી એટલે શું છે? એક્સનો સહગુણક, અને એ એટલે કોણ છે? એક્સ વર્ગનો સહગુણક. ખ્યાલ આવી ગયો? માઇનસની સાઈન એમને મત રાખવાની, બી એટલે કોણ? આમાં જોવાનું એક્સનો સહગુણક, અને એ એટલે કોણ છે? એક્સ વર્ગનો સહગુણક. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર જ્યાં આપણે સરવાળો કર્યો હતો ત્યાં આપણે ઇન્ટુની સાઈન કરશું. એનું સૂત્ર છે સીના છેદમાં એ. સી એટલે કોણ? અચળ પદ, અને એ એટલે કોણ? એક્સ વર્ગનો સહગુણક. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી માટે જેનો વ્યાપક સ્વરૂપ શું છે? એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી બરાબર ઝીરો. જેના શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદી, તો એમાં આલ્ફા બીટા અને ગેમા, જેમ દ્વિઘાતમાં આલ્ફા અને બીટા બે હોય એમ ત્રિઘાતમાં કેટલા હોય? આલ્ફા બીટા અને ગેમા એમ ત્રણ શૂન્ય હોય. જેનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ. બી એટલે કોણ? હવે એના વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ બી એટલે છે એક્સ વર્ગનો સહગુણક, અને એ એટલે છે એક્સ ઘનનો સહગુણક. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર, જ્યાં આપણે પ્લસ કર્યું ત્યાં આપણે ઇન્ટુ કરશું. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ ડીના છેદમાં એ. એનું સૂત્ર છે જ્યાં ડી એટલે કોણ? અચળ પદ, માઇનસની સાઈન એમને મત સૂત્ર મુજબ અચળ પદ, અને એ એટલે કોણ છે? એક્સ ઘનનો સહગુણક. ત્યાર પછી બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્ય એટલે આલ્ફા બીટા, પહેલાં પહેલું બીજું, પછી બીજું ત્રીજું, અને છેલ્લે ત્રીજું પહેલું. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બધાના ગુણાકારનો આપણે શું કરશું? સરવાળો. બબ્બે શૂન્ય લઈ લેવાના, બે શૂન્ય લઈ લીધા જોડીમાં, પછી બેનો સરવાળો બરાબર. તેનું સૂત્ર છે સીના છેદમાં એ, જ્યાં સી એટલે કોણ છે? એક્સનો સહગુણક, અને એ એટલે કોણ છે? એક્સ ઘનનો સહગુણક. ખ્યાલ આવી ગયો? સૂત્ર શૂન્યનો સરવાળા માટે કહીએ તો માઇનસ બીના છેદમાં એ, ગુણાકારનું કહીએ તો સીના છેદમાં એ, પણ ત્રિઘાત બહુપદી માટે કહીએ તો માઇનસ બીના છેદમાં એ, એના ગુણાકાર માટે માઇનસ ડીના છેદમાં એ, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો કહીએ તો સીના છેદમાં એ. તો આ સૂત્ર ઉપરથી હવે પછીના પ્રકરણમાં આપણે આને લગતા જે દાખલા છે એ કરવાના, અને મોસ્ટ એમ્પી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. થેન્ક યુ.